એટલે કે વિચાર આવતો હતો કે અહીંયા શીખવાડીએ છીએ તો અહીંયા કોણ આપણું આપણે શીખવાડીએ છીએ કોનું ધ્યાન છે? કે કેમેરા રેકોર્ડિંગ કોમ્પ્યુટર કરતા તો મેં એક શેર ત્યારે કીધો હતો મારો, મેં શિબિરાર્થીઓને કીધું હતું કે જે કામ કરો દિલથી અને ખંતથી કરજો, જે કામ કરો દિલથી અને ખંતથી કરજો, કોઈ જુએ કે ના જુએ ઈશ્વરની નજર છે, આપણા ભગવાન જોતો હોય છે. તો આ વાત મેં અમથી નથી કરી. અમે 2016માં સીમાબેનના અંડરમાં કામ કર્યું હતું. સીમાબેને કવિઓ જે આવ્યા હતા શિબિરમાં એમનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો હતો, એ બહુ મોટી વાત છે. અને હવે અત્યારે એમણે જાહેરાત કરી છે કે આ સાહિત્ય શિબિરમાં જે કવિઓ આવ્યા છે એમણે મને ફરિયાદ કરી હતી કે વલ્લભભાઈ તમે 2016માં કાવ્ય સંગ્રહ બધાનો પ્રકાશિત કરી દીધો સીમાબેને, અને અમે રહી ગયા અને એવી રીતે કરતા હતા. મેં કીધું હવે મને અધિકાર અત્યારે તો નથી, બેન વ્યસ્ત હતા. તો અત્યારે બેને જાહેરાત કરી છે, આ કવિઓને સાંભળીને પુરસ્કાર આપ્યો કવિઓને, તમારી તાળીઓ જતી પડેલી હતી છે કે તમામ કવિઓનો સીમાબેન ગાંધી કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરશે અને પૂરો સહયોગ આપશે. મેં એમનો અપોઇન્ટમેન્ટ લઈ લીધું છે, ટાઈમ લઈ લીધું છે, અને જાહેરાત એટલી જ છે કે તમારી રચનાઓ અને તજજ્ઞની રચનાઓ સર મને કાર્યક્રમ પૂરો થયા પછી ચોક્કસ પહોંચાડો, બીજા દિવસથી આપણે પ્રોસેસ કરશું. અને બુક પબ્લિશ થાય ત્યારે બેનના હાથે જ મારે વિમોચન કરાવવું છે, કે બેન ના પાડશે, બેન ના પાડશે તો મારો દિલ તૂટી જાય, પણ ના નહીં પાડે. તો આ એક કેવી યોગાનું એક કેવું છે, તો ક્યાંક ઉપર કોઈ ચીફ રાઇટર છે? તો વાત દીકરીઓની, વાત બહેનોની, જ્યાં એટલી બધી દીકરીઓ બેઠી છે તો ચાર પંક્તિઓ દીકરીઓ માટે મેં લખી છે. જ્યારે ઓલિમ્પિકમાં આપણે મેડલની તલાશ હતી ત્યારે તમને તો ખબર જ છે મીરાબાઈ એક દીકરી મેડલ લઈ આવી ઓલિમ્પિકમાં, આપણું નામ રોશન કર્યું, ત્યારે મેં આ પંક્તિઓ લખી હતી સાહેબ, કે સંસ્કારનું છું અમૃત મમતાનો ઉભરો છું, સંસ્કારનું છું અમૃત મમતાનો ઉભરો છું, શ્રીફળ છું સંસ્કૃતિનું પૃથ્વીનો ઉભરો છું, સંસ્કારનું છું અમૃત મમતાનો ઉભરો છું, શ્રીફળ છું સંસ્કૃતિનું પૃથ્વીનો ઉભરો છું, દુનિયામાં નામ એનું રોશન કરી દીધું છે, હું દીકરી નથી પણ પપ્પાનો દીકરો છું, હું દીકરી નથી પણ પપ્પાનો દીકરો છું. તો સાહેબ પરેશ કલસરીએ વહેંચાડું આપણે નસીબમાં સંભળાવી, તમે કહો તો મેં એની જે પહેરવાની લખી છે સંભળાવું, નહીં તો પછી આગળ ગ્રામ આપણે રહ્યું. પછી આપણે એક કવિ સીમાબેને ખાસ કીધું છે કે કરણભાઈ કરીને પોતાની કવિતા તૈયાર રાખે, એમણે યોગમાં છે, એ પણ પોતાની કવિતા સંભળાવશે. તો આ એક હું મારી રચના સંભળાવી દઉં. પછી એક ગીત આપણે મિહિરભાઈ જોશી છે, સોરી મિહિરભાઈ વાળા છે, મારો નાનો ભાઈ છે મિહિર, એ પણ બહુ કવિઓની રચનાઓ કમ્પોઝ કરે છે, અને મેં શિબિરમાં કીધું એકવાર આવને અમે કવિઓને પોતાનું ગીત સંભળાવો, તો એમનું ગીત પણ આપણે સાંભળવાનું છે અને જમવાનું છે, એટલે કોઈ ઉતાવળ ના કરે. તો આ એક પેરોડી હું તમને નહીં સંભળાવું, ત્યાંથી મારું પરેશનું પરફોર્મન્સ અધૂરું રહેશે એટલે હું થોડોક અધૂરો છું, તો મને કૃપા કરીને સહન કરી લેજો. કે આપણું સ્ટેટસ હંમેશા લાઇક હોવું જોઈએ, ને હપ્તે ભલે લેવું પડે પણ બાઇક હોવું જોઈએ, કડક છોડી જજો નહીં તો હું બરબાદ થઈ જઈશ. આપણું સ્ટેટસ હંમેશા લાઇક હોવું જોઈએ, હપ્તે ભલે લેવું પડે પણ બાઇક હોવું જોઈએ, ને સ્ટેજ માટે લાગવગ સેટિંગ રહેશે ક્યાં સુધી, સ્ટેજ માટે લાગવગ સેટિંગ રહેશે ક્યાં સુધી, હો ગમે તે મંચ ઓપન માઇક હોવું જોઈએ, હો ગમે તે મંચ ઓપન માઇક હોવું જોઈએ. અને બનતો નથી વિજેતા, પરાજિત નથી થતો, કારણ વિના કદી પ્રકાશિત નથી થતો, આધાર કાર્ડ જેવો પુરાવો ન માંગતું, આ સાચો પ્રેમ કોઈથી સાબિત નથી થતો. તો પરેશે કીધું એસાળું આપણા નસીબમાં નથી, પણ હે ઓર ભી ગમ જમાને મેં મોહબ્બત કહેશે, તો પ્રેમની વાત આમાં નહીં આવે, ભૂલી જજો. પણ આપણે બીજી રીતે દુઃખી થતા હોઈ તો મેં એની પેરોડી એ રીતે કરી છે, એસ સાલું આપણા નસીબમાં છે, તો પરેશના ગીતની સાઈ નામ છે એસ સાલું આપણા નસીબમાં નથી, અને આની સાઈ નામ છે એસ સાલું આપણા નસીબમાં છે, એસ સાલું આપણા નસીબમાં છે. ટ્રાફિક પોલીસ હોય લાયસન્સની ભીસ હોય હેલ્મેટ પણ મિસ હોય ને, ટ્રાફિક પોલીસ હોય લાયસન્સની ભીસ હોય હેલ્મેટ પણ મિસ હોય ને, ખિસ્સામાં 30 હોય માંગ્યા 40 હોય ભાગવા કોશિશ હોય ને,
ટ્રાફિક પોલીસ હોય, લાયસન્સ ની ભીસ હોય, હેલ્મેટ પણ મિસ હોય ને, ખિસ્સામાં 20 હોય, માયગા 40 હોય, ભાગવા કોશિશ હોય ને, બાઇક બંધ પડે ને પછી, બંધ પડે ને પછી, બંધ પડે ને પછી, એ સાલું આપણા નસીબમાં છે, એ સાલું આપણા નસીબમાં છે. કે ભાઈબંધ પેક હોય, સાવ ખોટા જેક હોય, સપના હાય ટેક હોય ને, બોલા મીઠા ભાઈબંધ હોય ને, ભાઈબંધ પેક હોય, સાવ ખોટા જેક હોય, સપના હાય ટેક હોય ને, જેવી તેવી એક હોય, ગર્લફ્રેન્ડ બ્લેક હોય, પ્રોફાઇલ પણ ખોટ હોય ને, તો ધેટ ઇઝ કોલ્ડ ટેરોડી. કે ભાઈ પરેશ એમ કે છે, ગર્લફ્રેન્ડ સ્વીટ હોય, સામસામે મીઠ હોય, ફાટ આડ મીઠ હોય ને, તો આ પેરોડી છે. કે ભાઈબંધ પેક હોય, સાવ ખોટા જેક હોય, ભાઈબંધ પેક હોય, સાવ ખોટા જેક હોય, સપના હાય ટેક હોય ને, જેવી તેવી એક હોય, ગર્લફ્રેન્ડ બ્લેક હોય, પ્રોફાઇલ પણ ફેક હોય ને, એ બ્લોક કરે ને પછી, બ્લોક કરે ને પછી, બ્લોક કરે ને પછી, એ સારું આપણા નસીબમાં છે, એ સારું આપણા નસીબમાં. અને છેલ્લો અંતરો તમે નહીં કરો, વન્સ મોર કરો, પછી તમે સમજી જાઓ. કે સાથે જે ભમતી હોય, મફતનું જમતી હોય, આખું તમ તમતી હોય, આખું ટમટમથી સમજી જજો. કે સાથે જે જમતી હોય, સાથે જે ભમતી હોય, મફતનું જમતી હોય, આખું ટમટમતી હોય ને, લાગણી જ્યાં નમતી હોય, હૈયામાં રમતી હોય, છોકરી મન ગમતી હોય ને, ફિલ્મમાં હોય. સાથે જે ભમતી હોય, મફતનું જમતી હોય, આખું ટમટમતી હોય ને, લાગણી જ્યાં નમતી હોય, હૈયામાં રમતી હોય, છોકરી મન ગમતી હોય ને, એ જ ભાઈ કહે ને પછી, ભાઈ કહે ને પછી, ભાઈ કહે ને પછી, એ સાલી આપણા નસીબમાં જ છે, એ સાલી આપણા નસીબમાં જ છે. મારું માન રાખે ને કરવાનો છે તો સાથે જે ભમતી હોય, મફતનું જમતી હોય, આખું ટમ ટમતી હોય ને, લાગણી જ્યાં નમતી હોય, હૈયામાં રમતી હોય, છોકરી મન ગમતી હોય ને, એ જ રાખડી બાંધે ને પછી, રાખડી બાંધે ને પછી, રાખડી બાંધે ને પછી, એ સાલું આપણા નસીબમાં છે, એ સાલું આપણા નસીબમાં છે. જીવન છે વર્ણ માળા, તો પક્કો વસૂલ છે, આખી જિંદગીનો તબક્કો વસૂલ છે. જીવન છે વર્ણમાળા, આ તમારે માટે, જીવન છે વર્ણમાળા, તો પક્કો વસૂલ છે, આખી જિંદગીનો તબક્કો વસૂલ છે. ને ધક્કો ગણીને મૂલવું જો મારું આખું, તો આપને મળ્યા પછી ધક્કો વસૂલ છે. તો હવે આપણે મારો ક્રમ સમાપ્ત કરીએ છીએ. તમને મારે એટલા ગમે તો ફેસબુક ઉપર અલ્પેશ કલસરિયા, ડૉક્ટર અલ્પેશ કલસરિયા, અલ્પેશ કલસરિયા કવિ લેખક, પરેશ કલસરિયા, અમે બંને ભાઈ છીએ. અમારી રચનાઓ ત્યાં ઓપન ફોરો વાંચી શકો છો, માણી શકો છો. અમને પ્લેટફોર્મ આપવા માટે યુટ્યુબ ઉપર અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઇક કરી શકો છો, અમારા કાવ્ય પઠન જોઈ શકો છો. અહીંથી આપણે છૂટા પડી જવા